पंचकोशी उत्तरवाहिनी नर्मदा परिक्रमा का देश भर में अनोखा महत्व है चैत्र महीने में नर्मदा परिक्रमा करने के लिए हजारों की संख्या में श्रद्धालु आते हैं इसी बीच नर्मदा डैम से तीस हजार क्यूसेक पानी छोड़े जाने से परिक्रमा स्थगित कर दी गई है जिससे श्रद्धालुओं में रोष देखा जा रहा है नर्मदा नदी पर बनाया गया अस्थायी पुल भी पानी में बह गया है ऐसे में श्रद्धालुओं की सुरक्षा पर सवाल लग गए हैं પણ એની સાથે નાવડી જે છે નાવડી નું તંત્ર નાવડી ને તૈયારી માં ચાલુ કરે એવી અમારે ગામ લોકો વિનંતી છે જો નાવડી ચાલુ રહે તો આખા ગુજરાતમાં લોકોને ખોટા મેસેજ ના જાય અને નાવડી થી પરિક્રમા પૂરી થાય બીજું કે હાલ જે ગાડીથી બી પરિક્રમા ચાલે છે તો ગાડીની બી બંધ કરી દીધી છે એ ગાડી નહી ચાલુ કરે ગાડી તો નાવડીમાં નડતી જ નથી તો ગાડી થી જાય લોકો શ્રદ્ધાળુઓને એને જે કંઈક જવું છે ગાડીથી તે બી જઈ શકે અને વહેલી તકે નાવડી ચાલુ થાય તો આજ રાત્રે આપણે મેસેજ મળે કે ભાઈ યાત્રા ચાલુ થઈ ગઈ છે તણબદા પરિક્રમા લોકો આવનાર માણસોને મેસેજ જાય તો વહેલી તકે લોકો ચાલુ થાય નરબા પરિક્રમા ઉત્તરવાહિની બરાબર ચાલુ હતી અચાનક ગઈકાલે સાંજે ચાર વાગ્યા પછી સમાચાર આવ્યા કે પરિક્રમા સ્થગિત કરવામાં આવે છે કેટલાય યાત્રીઓ જે આવ્યા હતા તે બધા અકલાઈ ગયા છે મારા પોતા ત્યાં આશ્રમમાં પણ પંચોતેર જણા પુનાથી આવેલા છે એ પણ અટવાઈ ગયા છે તો વહેલામાં વહેલી તકે શરૂઆત આ પરિક્રમા શરૂ કરાવે ભલે પુલ તૂટી ગયો હોય તો નાવડી મારફતે શરૂ કરાવે પણ તરત શરૂ કરાવે એ અપેક્ષાની અમે અહીંયા આવ્યા છીએ